ચાલો બાળકો ઊભા થઈ જાઓ છે શું કામ હું તમને કઈ કરાવું છું ચાલો આપણે આજે કઈ નવું કરીએ શું કરીએ ખબર છે ચાલો બાળકો આપણે એક શ્લોક ગાઈએ અને પ્રાર્થના કરીએ પછી ભગવાનનું નામ દઈએ ભરવાનું શરૂ કરીએ તો ચાલો હાથ જોડો અને આંખો બંધ કરો પાડી સાથે તમારે બોલવાનું છે હા બાળકો ચાલો શરૂ કરીએ ઓમ ભૂર્ભુવઃ બાળ મિત્રો આજે આપણે શું શીખવાના છે ખબર છે જુઓ પાઠ સોય સંજો મી સાહુ આ પાઠમાં આપણે ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે આ જે શરૂઆત છે તે આપણે સમજવાનો છે બાળકો તમે ક્યારે મમ્મી સાથે શાકભાજી લેવા કે ફ્રૂટ બજારમાં ગયા છો તો સાંભળો તમે તમને આવડા મમ્મીને ફ્રૂટ વાળા સાથે કે શાકભાજી વાળા અંકલ સાથે વાતચીત કરતા જોયા છે ને તો બાળકો એ જે વાતચીત થાય છે તે કઈ રીતે થાય છે કેવી રીતે થાય છે તે આ સંવાદમાં આપેલું છે તો અહીં ઈના ફ્રૂટ વાળા અંકલ સાથે વાત કરે છે બજારમાં જાય છે એની મમ્મી સાથે તો ત્યાં એ કઈ રીતે વાત કરે છે અને શું થાય છે તે વિશે આપણે જોઈએ તો ચાલો આપણે સંવાદ શરૂ કરીએ જો બાળકો અહીં ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે એ વિશે આપણે વાંચવાનું છે ઈના તેની મમ્મી સાથે ફરો લેવા બજાર ગઈ તે દુકાનવાળા સાથે કઈ રીતે વાત કરે છે જુઓ દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફારૂક ફ્રૂટવાલા એટલે દુકાન કોની છે ફારૂક ચાચાની અને દુકાન શેની છે ફ્રૂટની તો હવે જુઓ ઈના અને ફારૂક ચાચા વાતો કરશે ઈના કહે છે જુઓ ઓહો કેટલા બધા ફળો તારે શું લેવું છે બેટા બધું જ ફ્રૂટ સલાડ બનાવવો છે અચ્છા તો આ કેરા ચીકુ ડરાક દાડમ અને સફરજન લઈ જા ચાચા આ ચીકુ જેવું બીજું શું છે કીવી તે વિદેશમાં થાય ને પેલું ફૂલ જેવું દેખાતું ફર કયું એ ડ્રેગન ફ્રૂટ એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે ચાચા તમારે કેવું સારું જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે હા બેટા ને અમારા ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને આહા મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈને રહીએ બાળકો આ બધા જે ફળો છે તે ઘણા સારા છે તમને ખબર છે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર શું કહે છે હા ડૉક્ટર કહે છે કે તમારે ફળો ખાવાના છે એનાથી આપણામાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને આપણા શરીરને ફાયદો થાય છે એટલે આપણે આ રીતે અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરતા શીખવાનું છે બાળકો હવે આપણે કયો સંવાદ વાંચવાનો છે જુઓ મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ અહીં મીના તેના પપ્પા સાથે ગેરેજ વાળા અંકલને ત્યાં જાય છે અને ત્યાં ગેરેજ વાળા કાકા સાથે તેની વાતચીત થાય છે તો કઈ રીતે વાતચીત કરે છે તે આપણે જોઈએ
મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ. હવે અહીં જુઓ કે મીના ગણપત કાકા સાથે વાતો કરે છે. સાંભળો. કેમ છે બેટા, શું નામ તારું? કેમ છો કાકા? તમે ગણપત કાકા ને હું મીના. તે હે, તે મારું નામ કેવી રીતે જાણ્યું? આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત કેરેજ વાલા. વાહ મીના, તું તો બહુ હોશિયાર. કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. જો મીના, ગણપત કાકા બધી જાતની કાર રિપેર કરે છે. જો આ એમના જેક અને પકડ પાના. કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો? હા કરીએ ને, જો આ એના પાનાઓ, તેનો કારીગર જુડો. તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? હા આવડે જ ને તો. આહા કાકા, આ બધું તો કઈ નિશાળમાં શીખ્યા? મને શીખવશો? મારે શીખવું છે. બેટા તું પહેલા મોટી થઈ જા, પછી ગાડી શીખજે. સારું સારું, થેન્ક યુ કાકા. જો બાળકો, અહીં મીના ગણપત કાકા સાથે કઈ રીતે વાતો કરે છે, તો તમારે પણ આ રીતે વાત કરતા શીખવાની છે. બાળ મિત્રો, આજે આપણે શું શીખ્યા? ઈનાને વૃક્ષલાલ બહુ ભાવે. મીના પપ્પા સાથે કેરેજ પર ગઈ. આજે બે સંવાદ છે, ઈના વાળો અને મીના વાળો. તો આ બે સંવાદોમાં તમે શું શીખ્યા? સાંભળો બાળકો, તમે મમ્મી કે પપ્પા સાથે બહાર જતા હશો, તો આપણે બહાર જ્યારે જઈએ છીએ ત્યારે કઈ રીતે વાત કરવાની, કેવી રીતે કરવાની અને કઈ માહિતી આપણે મેળવવાની છે, તો એ વિશે આ સંવાદ પરથી આપણે શીખી શકીએ છીએ. તો તમને પણ ખ્યાલ આવ્યો હશે કે ઈના અને મીના કઈ રીતે વાત કરે છે. તો આપણે બહારના લોકો સાથે વાતચીત કરતા આ રીતે શીખવાનું છે. તો બાળ મિત્રો, તમને કંઈક મૂંઝવણ થાય તો આ સંવાદ તમે વાંચી શકો છો અને તેના પરથી માહિતી લઈને તમે વાત કરતા શીખી શકો છો. તો બાળ મિત્રો, હવે આપણે અહીં સુધી અભ્યાસ પૂર્ણ કરીએ. તો બાય બાય મિત્રો.